जय भीम जय भारत लकुम्स टेक्नोलॉजी चैनल पर आप सबनो स्वागत है। मित्रों आज वीडियो में आप जुवाना छे शिष्यवृत्ति 2020-21 में एक नव अपडेट आयु डिजिटल गुजरात ने अंदर अपनी जी वेबसाइट है वेबसाइट एनी अंदर ए अपडेट जे छे ए तमारे जोई लेवानु छे अने एमां जे माहिती आपवामां आवी छे एमां जे पूर्तता करवानी छे आपणे ए करी देवानी छे। कारण के ए पूर्तता कर्या पछी आपणे ए माहितीने फरी सेंड करवानी छे। जो ए माहिती आपणे सत्वरे सेंड नहीं करिए तो बाळकने शिष्यवृत्ति मळी नहीं सके। तो मित्रों ए अपडेट शू छे अने ए माहिती कई रीते आपणे मोकलवानी छे एमां शू सुधारो करवानो छे अने कई रीते सुधारो करवानो छे आ बधी ज बाबतोनी चर्चा आपणे आ वीडियोमां करवानी छे। तो मित्रों वीडियो छेक सुधी पूरेपूरो जोशो जेथी आपने कोई विगत रही ना जाए अने आपनी माहिती मोकलवामां आपने कोई तकलीफ ना पड़े। तो मित्रों चैनल ने लाइक अने सब्सक्राइब करशो अने वीडियो गमे तो शेर जरूर थी करशो। तो चलो मित्रों शुरू करिए। तो सौ प्रथम आप जीशू डिजिटल गुजरात में जो वेबसाइट है अपनी डिजिटल गुजरात अंदर शिष्यवृत्ति मित्रों आमा लॉग इन कर अपने जोई लेवानुं छे कि अपनी कई विगतों अपने अपडेट करवानी छे। तो अहींथी हूँ लॉग इन करूँ छूँ पहला 72EFE। तो अहींया लॉग इन थई छे अपने 2020-21 अपने पसंद करीशुं ओके पर क्लिक करीशुं अने अहींया अपनी जे क्वेरी छे ए आपणे अहींया ऊपर जतमने जे डेशबोर्ड देखाई रह्युं छे डेशबोर्ड में तमारे जवानुं छे त्यां प्री मेट्रिक ऑप्शन तमने जोवा मळशे एना पर आपणे क्लिक करीशुं। एना पर तमे क्लिक करशो एटले नीचे अहींया एक पेमेंटनुं ऑप्शन तमने जोवा मळशे। ए पेमेंटना ऑप्शननी अंदर तमे जुओ अहींया हूँ तमने जे बतावा जई रह्यो छुं अहींया जुओ अहींया लखेलुं छे इनवेलिड एकाउंट काउंट टू बराबर। तो आ बे एकाउंट अहींया एवा बतावे छे कि जे इनवेलिड छे। હવે એ ઇનવેલિડ શા માટે છે એના સામે આનો એક મેસેજ હશે એ આપણે જોવાનું છે કે ઇનવેલિડ શા માટે છે અને એ પછી એનું આપણે કરેક્શન કરવાનું છે અને કરેક્શન કર્યા પછી એને આપણે અપડેટ કરવાનું છે અને સત્વરે એને સેન્ડ પણ કરવાનું છે। તો અહીંયા તમે જુઓ પેમેન્ટની અંદર અહીંયા તમારે આ ઇનવેલિડ એકાઉન્ટ કાઉન્ટ પર આપણે ક્લિક કરીશું એટલે આપણને એક બીજી સ્ક્રીનમાં આપણને જોવા મળશે કે આપણી કઈ વિગતો આપણે એને અપડેટ કરવાની છે। અહીંયા બે ઓપ્શન તમને જોવા મળશે બંને ઓપ્શનમાં શું કરવાનું છે આપણે વિગતવાર જોઈ લઈશું। પહેલા ઓપ્શન તમે જો અપડેટ બેંક એકાઉન્ટ અહીંયા આપણે ક્લિક કરીશું અને આ IFSC કોડ રોંગ હોય અથવા એકાઉન્ટ નંબરની કોઈ ભૂલ હોય તો એ આપણે અહીંયા એને અપડેટ કરવાની છે। તમે જુઓ અહીંયા સસ્પેન્ડ રીઝન અહીંયા રીઝન લખેલું છે R01 એકાઉન્ટ ઇઝ ક્લોઝડ મતલબ કે આ જે એકાઉન્ટ છે એ ક્લોઝડ છે અને R04 નો સચ એકાઉન્ટ ટાઈપ એટલે એવું કહે છે કે આવું કોઈ એકાઉન્ટ અવેલેબલ નથી। તો અહીંયા જે એકાઉન્ટ નંબર આપેલા છે એ એકાઉન્ટ નંબર આ જે એકાઉન્ટ ક્લોઝડ છે એનો તમે એની જે બેંક છે બેંકની અંદર એની વિગતો જોવરાવી એની KYCની પૂર્તતા કરી અને એને એ એકાઉન્ટ છે એને એક્ટિવ કરાવી શકો છો। એક્ટિવ કરાવ્યા પછી આની અંદર તમે આગળનું સ્ટેપ જે કરવાનું છે હું તમને બતાવું છું શું કરવાનું છે। તો પહેલાં પહેલું તો ક્લોઝ હોય તો એને એક્ટિવ કરાવીશું અને જો અહીંયા એવું લખેલું હોય કે આ એકાઉન્ટ સસ્પેન્ડેડ છે તો એના માટે પણ તમે ત્યાં વિગત લઈ શકો છો બેંકની અંદરથી। નીચે બીજું ઓપ્શન તમે જુઓ નો સચ એકાઉન્ટ ટાઈપ આવું કોઈ એકાઉન્ટ છે જ નહીં એનો મતલબ કે તમારે એકાઉન્ટના નંબરમાં કોઈ ભૂલ હશે અથવા IFSC કોડમાં તમારે ક્યાંક કોઈ ભૂલ હશે આપણે જોવાની છે એ આપણે અહીંયા વિગતને કરેક્શન કરવાનું છે અહીંયા નાખવાની છે વિગતોને। તો એ વિગતો નાખવાની માટે અહીંયા તમે જો IFSC કોડ ન્યૂ લખેલું છે તો અહીંયા સૌ પ્રથમ તમારે એક નવું એકાઉન્ટ એનું જે હોય તે અથવા જો તમે એને એક્ટિવ કરાવ્યું હોય તો એના માટે તમારે અહીંયા કન્સન્ટ ફોર રીએક્ટિવ ફ્રીઝ ઇનવેલિડ એકાઉન્ટ ઇનએક્ટિવ એકાઉન્ટ એમાં આપણે જવાનું છે। પરંતુ જો આપણે એવું એકાઉન્ટ જ ના હોય અથવા આપણે એનું નવું જ એકાઉન્ટ નાખવાનું હોય તો અહીંયા તમે ડાયરેક્ટ નાખી શકો છો। તો અહીંયા તમે બાળકનું કોઈ એકાઉન્ટ બીજું હોય એ નાખી શકો છો અથવા વાલીનું એકાઉન્ટ પણ તમે અહીંયા નાખી શકો છો। તો કદાચ તમે આ એકાઉન્ટ ક્લોઝ છે
बंद छे ए अकाउंट ने जो तमे ओपन करावी होय एनी विगतो सुधाराई होय अने फरी अकाउंट ओपन थई गई होय तो तमारे एना माटे अहींया जवानु छे कंसेंट फॉर रीएक्टिवेटेड अकाउंट एनी अंदर जवानु छे। अने अहींया तमे जो आजे अकाउंट क्लोज्ड है समझो कि आ अकाउंट मैं त्यां बैंक में जईने एने फरी शुरू करायुं तो अहींया एक्टिव पर आपणे खरू करवानुं छे अने एक्टिव पर खरू कर्या पछी अहींया अपडेट करी अने सेंड करवानुं छे। तमे जो अहींया एक्टिव होय तो ज आपणे एक्टिव करवानुं छे एक्टिव न होय तो अहींया कशुं करवानुं नथी। मतलब के तमारे जो नवुं ज अकाउंट नाखवानुं होय एवुं कोई अकाउंट होय ज नहीं एकाउंट फरी शुरू ना थयुं होय तो एक्टिव करीने अपडेट करी शकाशे करवानी कोई जरूर नथी ए करशो तो पण थशे नहीं। ए क्यारे करवानुं छे ज्यारे तमारो एकाउंट खरेखर क्लोज ना क्लोज थया पछी फरी एक्टिव थयुं होय तो ज आ ऑप्शन नी अंदर आपणे जवानुं छे। अने जो तमारे फरी नवुं ज अकाउंट नाखवानुं होय तो आपणे अहींया अपडेट बैंक एकाउंट पर जवानुं छे। मारे बंने एकाउंट नाखवाना छे बंने मारे अपडेट ज करवाना छे एने एक्टिव करवाना नथी। तो अहींया हूँ पहला सौ प्रथम आईएफएससी कोड नाखीश आईएफएससी कोड अहींया नाखीश पछी एकाउंट नंबर एनो जे नवो छे ए नाखवानो छे। फरी अहींया आईएफएससी कोड कन्फर्म माटे नाखीशुं अहींया फरी बैंक एकाउंट नंबर कन्फर्म माटे नाखीशुं। तो आ बंने विगतो हूँ भरी दऊं छूं पहलूँ जे नाम छे एनी जे विगतो छे हूँ अहींया आईएफएससी कोड नाखी दऊं छूं पहला PUNB00110 एकाउंट नंबर नाखी दईए एनो 1222 88 35 चलो आज विगत नाखी है बराबर आप जो लेवानी छे फरी एक वक्त अने अहींया फरी आपणे एनो जे आईएफएससी कोड छे नाखवानो छे PUNB00100 અહીંયા ફરી એકાઉન્ટ નંબર નાખવાનો છે 010 2100 22 88 35। ચલો આટલી વિગત નાખ્યા પછી આપણે જોઈ લેવાનું છે બરાબર કમ્પ્લીટ છે કે નહીં અને અહીંયાથી આપણે અપડેટ કરવાનું છે। અપડેટ પર ક્લિક કરશો એટલે સામે એક મેસેજ તમને જોવા મળશે સક્સેસફુલનો અહીંયા તમે જો અપડેટ સક્સેસફુલી મેસેજ આવી ગયો છે અહીંયા એ અપડેટ થઈ ગયું છે સક્સેસફુલી બતાવે છે બરાબર। અહીંયા હું બીજું એકાઉન્ટ પણ એ રીતે નાખી દઉં છું અને બંનેને આપણે સાથે એને સેન્ડ કરીશું અહીંયા ફરી એક વખત આઈએફએસસી કોડ અને અહીંયા ફરી કન્ફર્મ એકાઉન્ટ નંબર વિગતો બરાબર ચેક કરી લેવાની છે અહીંયા આને હું ફરી અપડેટ કરું છું આ પણ અપડેટ સક્સેસફુલ થઈ ગયું છે। જો તમારા એકાઉન્ટ નાખવામાં કોઈ ભૂલ હશે કન્ફર્મ એકાઉન્ટ નંબર કન્ફર્મ આઈએફએસસી કોડની અંદર તો તમારે ફરી વિગત નાખવાની છે। આ નાખ્યા પછી અહીંયાથી આપણે સેન્ડ કરવાનું છે એટલે ડાયરેક્ટ હાઈ ઓથોરિટીને સેન્ડ થઈ જશે। અહીંયા તમારી વિગત પણ એ જે એકાઉન્ટ નંબરની જે વિગત છે એ પણ અહીંથી જતી છે જો સેન્ડ સક્સેસફુલી મેસેજ આવી ગયો છે। એની પછી હવે જો આ એક સેન્ડ થઈ ગયું છે હવે આ બીજું પણ હું અહીંયાથી સેન્ડ કરી દઉં છું એટલે આ બંને એકાઉન્ટ જે છે એ સેન્ડ થઈ ગયા છે અને એની જાતે હવે વેરીફાય થશે અને પછી એમાં જે શિષ્યવૃત્તિ જે નાખવાની છે પ્રોસેસ પણ થશે। તો હવે અહીંયા ફરી આપણે ડેશબોર્ડ પર જઈશું અહીંયા પ્રી મેટ્રિક પર ક્લિક કરીશું અને આપણી જે વિગત જે નીચે ઇનવેલિડ એકાઉન્ટ બતાવતી હતી હવે આપણે જોઈશું ફરી વખત। તમે જો અહીંયા ઇનવેલિડ એકાઉન્ટ કાઉન્ટ 0 થઈ ગયું છે અને ઇનવેલિડ એકાઉન્ટ અપડેટ કાઉન્ટની અંદર 4 ઓપ્શન બધા છે મેં પહેલાં 2 કર્યા છે ને અત્યારે 2 કર્યા એટલે 4 થઈ ગયા છે। મિત્રો અહીંયા ઇનવેલિડ એકાઉન્ટ અપડેટ થઈ જવું જોઈએ તમારું અને અહીંયા ઇનવેલિડ એકાઉન્ટ કાઉન્ટમાં અહીંયા તમારે 0 થઈ જવું જોઈએ તો તમારું કામ પૂર્ણ થઈ ગયું છે। અહીંયા
क्लिक कर्या पछी आपणे फरी एक वात अहींया पाछा आईशुं। अहींया आपणे जोई लेवानुं छे अपडेट एकाउंटनी अंदर कोई एकाउंट बतावे छे तो अहींया कोई एकाउंट बतावतुं नथी। आनी अंदर जोई लईए कंसर्न तो अहींया पण कंई बतावतुं नथी। तो मित्रों आ बंने आपणे बराबर चेक करी लेवानुं छे अने आ रीते आपणे आ जे विगत छे एने पूर्ण करवानी छे जेथी बाळकोनी शिष्यवृत्ति जे छे ए एमना खातामां समयसर पड़ी जाए। तो मित्रों आटली बाबत आपणे आनी अंदर ध्यान राखीशुं। डिजिटल गुजरातनी अंदर जे शिष्यवृत्तिनी जे आटली विगत आपणे अपडेट करवानी छे आपणे सत्वरे एने अपडेट करी देशुं। मित्रों कोई पण तकलीफ होय तो जरूरथी मेसेज करशो, कॉमेंट करशो, हुं मारी बने एटली कोशिशथी जल्दीथी आपने रिप्लाय आपवानी कोशिश करीश। अमारी चैनल पर आवा बदल आप सबनो खूब खूब आभार। वीडियो जोवा बदल आप सबनो खूब खूब आभार। वीडियोनो लाइक सब्सक्राइब शेर जरूरथी करशो, चैनलने वधारे वधारे लोको सुधी पहोंचाडशो। मित्रों फरी मळीशुं कोई एक नवा विडियो साथे, कोई एक नवी माहिती साथे। त्यां सुधी रजा आपशो। स्टे ट्यून, लकुम्स टेक्नोलॉजी, थिंक ऑन डिफरंट, हेव अ गुड डे।